રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે કપરાડા તાલુકાના ગામોમાંથી પીએચસી અને આઇસોલેશન સેન્ટરોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યના વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણ પાટકરે કપરાડા તાલુકાના દાબખલ તથા દહીખેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તેના હેઠળ આવેલા સબ સેન્ટરો અને આ વિસ્તારમાં શરૂ કરાયેલા કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. રમણ પાટકરે આરોગ્ય કેન્દ્ર યોજેલી કામગીરીની સમીક્ષા બેઠકના મંત્રીએ દર્દીઓને સારવારમાં કોઈ કચાશ ન રહે તેવી વ્યવસ્થા ઉભી કરવા જરૂરી સૂચનો કર્યા હતા. આ મુલાકાતની સાથે મંત્રીએ દબખલ, ભવડા, જાગીરી, નાંદગામ, માતુનિયા, દિનભારી, દહીખેડ અને પીપરોણી ખાતે શરૂ કરેલા આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. માનનીય મુખ્યમંત્રીએ કેટલીક સૂચન કર્યું હતું કે પહેલા રાઉન્ડમાં જે રીતે સીએસસીની મુલાકાત કરી અને દરેક સીએસસીની મુલાકાત કર્યા બાદ ત્યાં વ્યવસ્થા ગોઠવી, તો એ જ પ્રકારે પીએસસીની અંદર પણ તમારે જવું જોઈએ. અને પીએસસીની અંદર જે કમિટી બનાવેલી છે એ કમિટી સાથે બેઠક કરી અને સર્વેનું કામગીરી થાય, એમાં કોઈ ગામની અંદર માંદા હોય તો બીજે દિવસે જ એનો ઓબ્ઝર્વ ત્યાંના મેડિકલ ઓફિસર કરી દે. આ હેતુસર આજે અમે કપરાડા તાલુકાના દાબખલ અને દહીખેડ આ બે પીએસસીના આવતા ગામોની મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન દર્દીઓ એક ગામમાં જ મરણ પામેલા છે, એ સિવાય અન્ય કોઈ પણ બીજા ગામની અંદર મરણ પામ્યા નથી. 14 તારીખે તમામ ગામની અંદર કોઈક જગા પર 600 ઘર છે, કોઈક જગા પર 1200 ઘર છે, કોઈક જગા પર 300 ઘર છે. એ તમામની અંદર અમારા પીએકન મંડળના સભ્યશ્રીઓ, અમારા આરોગ્યના વર્કરબહેનો, આશા વર્કરબહેન અને દરેક ગામની અંદર અમે જે નિમણૂક કરેલી કમિટી જે છે સરપંચ આગેવાન હેઠળ, આ કમિટી 10 જેટલી થાય છે, એ 10-એ 10 દરેક ઘરે ઘરે એ સર્વે કરશે. સર્વે કર્યા પછી એમાંથી તાવવાળા દર્દીઓ કેટલા મળ્યા છે, તદુપરાંત એમાં ખાંસી શરદી ઉધરસવાળા કેટલા દર્દીઓ મળ્યા છે એની પ્રાથમિક યાદી બનાવીને અમારા મેડિકલ ઓફિસર શ્રી દાબખલના ડૉક્ટર એકે ઠાકોર તથા દહીખેડના ડૉક્ટર હેતલબેન પટેલ અને એમના સાથી સભ્યશ્રીઓ એ આ ડૉક્ટરની યાદી મળ્યા બાદ દર્દીના ઘરે જશે, દર્દીના ઘરે જઈને એની મેડિકલ તપાસ કરશે અને જો મેડિકલ તપાસ કરતાં એને કોરોના સાયન્ટિફિક જો મળી જાય તો અમે દરેક સ્કૂલની અંદર ગયા છે, પ્રાથમિક આરોગ્ય પેઠા આરોગ્ય કેન્દ્રમાં ગયા છે, દરેક જગ્યા પર 5-5 જેટલી બેડ આઇસોલેશન સેન્ટર બનાવેલા છે એ જોયા છે, એમાં એને શિફ્ટ કરવામાં આવે. મૂળ ઉદ્દેશ એ છે કે સંકલિત થાય નહીં અને ગામ અમારું કોરોના મુક્ત ગામ બને, આ ઉદ્દેશ સાથે આ અભિયાન આખા ગુજરાતની અંદર ચાલી રહ્યું છે.